નમસ્તે. આજના વિડીયોમાં ચર્ચા કરીએ ફોરેસ્ટના ગ્રાઉન્ડ વિશે, કેવું ગ્રાઉન્ડ હોય છે અને થોડીક ટિપ્સ અને મને જેટલો એક્સપિરિયન્સ છે મુજબ કેવી રીતે પ્રેક્ટિસ કરવી એની ઓરલી વાત કરીશ. બે વખત ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે મેં પાસ કરેલ છે, એક વખત ફોરેસ્ટર અને એક વખત બીડ ગાર્ડનું, તો અનુભવ છે થોડો, એના આધારે હું મારી વાત કરીશ. અને સાથે સાથે હવે આર્મીની જે ભરતી આવે છે, રેગ્યુલર ભરતીઓ વર્ષમાં એકાદી બે વખત હોય છે, તો એના ઉપર પણ થોડો ફોકસ કરશું. તો અને આ વિડીયો છે અત્યારે હું ઓરલી ટિપ્સ આપીશ, પછી થોડુંક મારો રિધમ બને ત્યારે એના માટે ફિઝિકલ વિડીયો પણ દરેક પાર્ટસ માટે આપી દઈશ. અને એક બીજી વાત કે અલગ મોબાઈલમાંથી આજે વિડીયો શૂટ થાય છે, તો આઈ થિંક વિડીયો ક્વોલિટી અથવા તો અવાજ ક્વોલિટીમાં થોડોક ડિફરન્સ બીજા આવશે ફરક, તો એને થોડુંક જોજો. ચર્ચા કરીએ ફોરેસ્ટ ગાર્ડનું જે ગ્રાઉન્ડ છે એના વિશે. તો જેટલા અનુભવો છે મને આર્મીના ગ્રાઉન્ડનો, એક વખત એક્સપિરિયન્સ છે, પોલીસ ભરતીના તો દર વખતેનો અનુભવ છે, અને ફોરેસ્ટનો ગ્રાઉન્ડ અનુભવ ઘણી વખત છે, બટ પાસ બે વખત થયેલો છું ફોરેસ્ટના ગ્રાઉન્ડમાં. તો જેટલા પણ ગ્રાઉન્ડ આવે છે, આર્મી હોય, પોલીસ હોય, એસઆરપી હોય, પીએસઆઈ હોય કે પીઆઈ હોય, કોઈ પણ હોય, ગ્રાઉન્ડની દ્રષ્ટિએ સૌથી અઘરા પ્રકારનું અને ટફ ગ્રાઉન્ડ રહે છે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ. બધા માટે સમાન પેરામીટર્સ આઈ થિંક ના પણ હોય, બટ મારી દ્રષ્ટિએ અઘરું ગ્રાઉન્ડ રહે છે બધી ભરતીઓના સાપેક્ષમાં. બટ અઘરું તો જ જો આપણે મેક્સિમમ એફર્ટ ના લગાડીએ, અન્યથા પ્રયત્ન કરીએ તો કોઈ પણ બાબત, એક પણ બાબત માણસ માટે અશક્ય છે, એવું પોસિબલ છે નહીં. તો શરૂઆત કરીએ ફોરેસ્ટના ગ્રાઉન્ડ વિશે થોડીક વાત કરી દઉં તમને. તો ભાઈઓ માટે અને બહેનો માટે, અગાઉ આપણે વાત તો કરી છે ગ્રાઉન્ડ કઈ રીતનું રહે, બટ આજે ચર્ચા કરીએ માત્ર ગ્રાઉન્ડની અને થોડીક મૌખિક સૂચના મારા એકોર્ડિંગ, મારા અનુભવ મુજબ કેવી રીતે પ્રેક્ટિસ કરવી અને ક્યાં ધ્યાન રાખવું. તો ભાઈઓ માટે 1600 મીટરની દોડ રહેશે, 6 મિનિટનો સમયગાળો છે. માજી સૈનિક ભાઈઓ માટે 30 મિનિટ, 6 મિનિટ અને 30 સેકન્ડ, 30 સેકન્ડ માજી સૈનિકને વધારે મળે છે. ઊંચા કૂદકાની વાત કરીએ તો 4.3 ફૂટ માજી સૈનિકો માટે 4 ફૂટ, અહીંયા 0.3 છે એનો તફાવત રહેશે. લાંબી કૂદ, લાંબો કૂદકો 15 ફૂટ રહેશે, માજી સૈનિક માટે પણ 15 ફૂટ રહેશે. પુલઅપ્સ મતલબ કે જે આપણે ઉભા દંડ કહીએ છીએ, આવા 8 પુલઅપ્સ કરવાના છે. બટ પુલઅપ્સ કરતી વખતે યાદ રાખવાનું છે કે આપણો હાથ છે આપણા શરીરની સમાંતર, એવું નોટિફિકેશનમાં લખેલું છે. તો 8 પુલઅપ્સ છે. એના પછી રસ્સા ચડ, રસ્સો ચડી પકડી અને ઉપર ચડવાનું હોય છે. 18 ફૂટનો રસ્સા ચડ છે માજી સૈનિકો માટે, ભાઈઓ માટે પણ 18 ફૂટ છે. હવે વાત કરીએ બહેનો માટે પેરામીટર્સ છે, એમાં 3 જ ટેસ્ટ માંથી પાસ થવાનું છે બહેનો. પ્રથમ છે દોડ છે 800 મીટર, સમય છે 4 મિનિટનો. માજી સૈનિક બહેનો માટે 4 મિનિટ 20 સેકન્ડ અહીંયા વધારે મળે છે. ઊંચો કૂદકો, ઊંચી કૂદ 3 ફૂટ માજી સૈનિક બહેનો માટે, 2.9 ફૂટ, અને લાંબો કૂદકો 9 ફૂટ છે બહેનો માટે, અને માજી સૈનિક બહેનો માટે 8 ફૂટનો લાંબી કૂદ રહેશે. તો આ વાત થઈ ગ્રાઉન્ડના પેરામીટર્સની. આ પ્રકારનું ગ્રાઉન્ડ દેવાનું છે. આઈ થિંક ઇલેક્શન પછી બધી જ 6 મહિનામાં કે અથવા એ પછી ભરતીઓની તારીખો ડેટ જાહેર થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો ફોરેસ્ટ માટે જે મિત્રો પ્રિપેરેશન કરે છે, તૈયારી કરે છે, એની અત્યારથી અવેર રહેવું. આપણે જાણીએ છીએ કે પોલીસ ભરતીનું જે ગ્રાઉન્ડ હતું એમાં આપણી સ્થિતિ કેવી રીતે કેવી હતી. મારી દ્રષ્ટિએ જે મિત્રો ફોર્સ જોઈન કરવા માંગે છે, યા તો એવી ભરતીઓની તૈયારી કરે કે જેમાં ફિઝિકલ ટેસ્ટ આવે છે, તો જયારે ભરતી આવે ત્યારે જ દોડવું, એના કરતા અમુક બાબતો છે એને આપણી આદતમાં સામેલ કરી લઈએ. રોજ ઉઠી અને 500 મીટર 800 મીટર દોડી લેવું, થોડુંક વધારે વોકિંગ કરી લેવું, અથવા કંઈ ના થાય તો ઉઠીને 10 મિનિટ છે એ સારી એક્સરસાઇઝ કરી લેવી, તો આ છે એ બહુ ફાયદાકારક સાબિત થશે. એક દિવસમાં 5 કિલોમીટર દોડી લઈએ તો અઠવાડિયાનું દોડાઈ જાય એવું નહીં, બટ રોજ ઉઠીને 400 મીટર કે 200 મીટર કે 100 મીટર આવી રીતે દોડતા રહીએ તો આપણું બોડી પણ મેન્ટેન રહે, અને આવી જયારે ટેસ્ટ આવે ત્યારે એટલી બધી મહેનત આપણે નથી કરવી પડતી. હવે ફિઝિકલ ટેસ્ટ ફોરેસ્ટની ત્યાં જે જે ડિફિકલ્ટીઓ રહેલી છે એની ચર્ચા કરું. તો 1600 મીટર 6 મિનિટમાં કરવા માટે થોડીક મહેનત કરીએ તો થઈ જાય છે, બટ ગ્રાઉન્ડમાં સિચ્યુએશન પરિસ્થિતિ એવી થાય છે. મેં જયારે જયારે ફોરેસ્ટની ભરતી એટેન્ડ કરી છે અને ગ્રાઉન્ડમાં હું જયારે ગયો છું ત્યારે 1600 મીટર પછી સડનલી લોંગ જમ્પ આવ્યો છે. આ વખતે કદાચ પેરામીટર ચેન્જ કરે તો કહી ના શકાય, બટ 1600 મીટરની દોડ પછી સીધી સીધા 15 ફૂટનો લોંગ જમ્પ, આ બંને બાબતો એક રીતે થોડીક ટફ પડે. 1600 મીટર જયારે પણ તમે ગ્રાઉન્ડમાં આપણે એફર્ટ લગાડીએ એટલે આપણું બેસ્ટ આપી દેતા હોય છે. 5 કિલોમીટરની પ્રેક્ટિસ કરવામાં આપણે 2 મહિના પ્રેક્ટિસ કરવામાં કંઈ નતું થયેલ, બટ એના કરતા ઘણું ભારે આપણે જયારે ગ્રાઉન્ડમાં પર્ફોર્મન્સ કરીએ ને ત્યારે લાગે છે, કેમ કે આપણે ત્યાં આપણું બેસ્ટ આપતા હોય મેન્ટલી અને ફિઝિકલી. તો ત્યાં 1600 મીટરની સ્પ્રિન્ટ 1600 મીટરમાં પાસ થઈ ગયા પછી
15 ફૂટ નો લોંગ જમ્પ આપવો, આ થોડીક જકડન ફીલ કરાવે એવું ટોપિક છે, એક એવો પોઈન્ટ છે. તો આના માટે જયારે તમે પ્રેક્ટિસ કરો છો ત્યારે 1600 મીટર ની પ્રેક્ટિસ કર્યા પછી તરત જ હમણાં શરૂઆતના પીરિયડમાં તરત જ લોંગ જમ્પ ની પ્રયત્ન નથી કરવાનો. લોંગ જમ્પ ની પ્રેક્ટિસ તમે ફ્રેશ હોય ત્યારે કરો. થોડાક દિવસ માની લો કે તમે લોંગ જમ્પ ની પ્રેક્ટિસ કરો છો અને તમારું 15 ફૂટ છે અચીવ થઈ ગયું છે. તો 15 ફૂટ અચીવ થઈ ગયા પછી 1600 મીટર ઇન ટાઈમ 6 મિનિટમાં થઈ જાય છે. 6 મિનિટમાં 1600 મીટર થઈ ગયા પછી અને અલગ પ્રેક્ટિસ કર્યા બાદ લાંબી કૂદ છે એ 15 ફૂટ થઈ ગયા પછી પછી તમારે પ્રયત્ન કરતું રહેવાનું છે કે 1600 મીટર દોડી અને થોડી 5-10 મિનિટ નો રેસ્ટ લઈ અને તરત જ 15 ફૂટ ના લોંગ જમ્પ માટે પ્રેક્ટિસ કરવાની છે. 15 ફૂટ ના લોંગ જમ્પ માટે જયારે પ્રેક્ટિસ કરતા હોય તો 3 ટ્રાયલ તમને મળતી હોય છે ફોરેસ્ટમાં લોંગ જમ્પ હાઈ જમ્પ માટે. તો 3 ટ્રાયલ છે એ તરત હોય છે, જેટલા થોડા વારામાં જેટલા મિત્રો હોય છે એમાં થોડા અંતર મળતું હોય છે. તો જયારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે 1, 2 અને 3 કે 4 ટ્રાયલ પછી થોડોક રેસ્ટ લઈ લેવો, કેમ કે 2, 3 અને 4 ટ્રાયલ પછી 5મું ટ્રાયલ તમે કરો તો એમાં આપણી શક્તિ છે એ ઘટી ગઈ હોય છે, એટલું પરિણામ આપણે મળે નહીં. તો શરૂઆતમાં 1600 મીટર ને અચીવ કરવાનો પ્રયત્ન કરો, 1600 મીટર 6 મિનિટ ની અંદર થઈ જાય. પછી 15 ફૂટ નો તમે ટાર્ગેટ અચીવ કરી લો અથવા ના પણ કરો, તમારાથી મેક્સિમમ થઈ જાય 14 ફૂટ સુધી પહોંચે જાય, પછી બંનેને કમ્બાઈન એવો પ્રયત્ન કરવાનો છે કે 1600 મીટર ની સ્પ્રિન્ટ 1600 મીટર દોડ્યા પછી 15 ફૂટ અને પછી ઊંચો કૂદવાનો પ્રયત્ન કરવાનો. હવે બીજી એક મુશ્કેલી એ છે કે અમુક વ્યક્તિઓમાં સ્કિલ હોય છે હાઈ જમ્પની, એ સારી રીતે હાઈ જમ્પ લગાવી શકતા હોય, જ્યારે અમુક મિત્રો છે સારી રીતે લોંગ જમ્પ લગાવી શકતા હોય. હાઈ જમ્પ અને લોંગ જમ્પ માં અલગ અલગ પ્રકારની પદ્ધતિ છે, એમાં પલાણ પદ્ધતિ સ્પોર્ટની રીતે તો હું નથી જાણતો બટ અલગ અલગ રીતે લોકો કરતા હોય છે. તો હાઈ જમ્પ તમારાથી ન થતો હોય તો અલગ અલગ પદ્ધતિઓને અપનાવવાનો પ્રયત્ન કરો કે કેવી રીતે થઈ જાય. લોંગ જમ્પ ના થતો હોય તો લોંગ જમ્પ છે, લોંગ જમ્પમાં એક બાબત સૌથી વધારે મહત્વની છે કે જયારે તમે રનિંગ ટ્રેક ઉપર હો, રનિંગ કરીને આવો છો ત્યારે તમારા સ્ટેપ કેવા આવે છે અને એકદમ અટકણ પાટિયું છે એના ઉપર તમારો જયારે પગ પડે છે ત્યારે તમારું રિધમ કેવું હોય છે આના ઉપર આખો આધાર હોય છે. બટ આ વાત છે એ પ્રેક્ટિકલી સમજાવી શકાય એમ છે તો ત્યારે સમજાવી. બટ તમારી જ્યાં નબળાઈ છે હાઈ જમ્પ લોંગ જમ્પ ક્યાંય પણ એવરેજ બધું હોય તો કોઈ ઇસ્યુ નથી, અન્યથા એના ઉપર વધારે ફોકસ કરવાનું. પુલ અપ્સમાં કઈ નથી, એકદમ કોમન બાબત છે, જે ઉપરથી આપણે ઉભા દંડ કહીએ છીએ એ દંડ કરવાના છે, એમાં કોઈ અઘરી બાબત નથી, સરળ છે. રસાચળ માટે થોડી ઘણી પ્રેક્ટિસ કરી લેવાની, ત્યાં ડાયરેક્ટ જ એવું કરીએ કે જઈએ કે ત્યાં જ હવે કરી લેશું એવું નહીં, બટ સારો એવો રસો વ્યવસ્થિત થોડોક જાડો એવો બાંધી અને 1-2 વખત ટ્રાય કરી લેવાની કે આપણાથી થાય છે કે કેમ. તો આની આવી રીતે પ્રેક્ટિસ કરવાની. 1600 મીટર દોડનું શેડ્યુલ છે એ અગાઉ બેનો માટે આઈ થિંક આપેલું છે તો ત્યાં થોડા ઘણા ચેન્જીસ સાથે કરી શકાય, અન્યથા ફરી એક વખત 1600 મીટર માટે પ્રેક્ટિકલ પણ બતાવીશ અને કેવી રીતે એનું ટાઈમિંગ છે ને ઘટાડાય આના માટે વિડીયોઝ છે છતાં પણ અલગથી આપી દઈશ. તો બસ આ વાત હતી ફોરેસ્ટના ગ્રાઉન્ડની. અત્યારથી તૈયારી કરો અને દરેક જે જેટલા પણ પેરામીટર્સ છે 1600 મીટર ઊંચી કૂદ લાંબી કૂદ પુલઅપ્સ રસાચળ આ બધાની પ્રેક્ટિસ કરતું રહેવાનું. ગ્રાઉન્ડમાં જઈ અને બધું કરી લેશું એવું વિચારવાનું નથી, બધી પ્રેક્ટિસ અગાઉ કરી લો અને ખાસ ફોકસ કરવાનું છે કે જ્યાં તમને મુશ્કેલી પડે છે. ઊંચો કૂદકો નથી થતો તો આના માટે પ્રયત્ન સારા કરો, લોંગ જમ્પ નથી થતો તો આના માટે સારા પ્રયત્ન કરો. હા, બીજું કે ફોરેસ્ટ નું ગ્રાઉન્ડ છે એમાં 50 કે 100 સમથિંગ સાથે દોડાવતા હોય છે, અહીંયા પણ આવી સ્થિતિ હોય છે. જનરલી 100 વ્યક્તિઓને દોડાવે તો સંપૂર્ણ ગ્રાઉન્ડ પાસ કરવામાં બહુ ઓછો વર્ગ હોય છે. પોલીસ ભરતીમાં 200 માંથી 100 કે 150 પાસ થઈ જતા હોય અથવા તો 150 પાસ થઈ જતા હોય, 80 પાસ થઈ જતા. અહીંયા એવું નથી થતું, અહીંયા 100 વ્યક્તિઓ દોડે છે તો એમાંથી સંપૂર્ણ ગ્રાઉન્ડ પાસ કરીને 15-20 નીકળતા હોય છે. મેં જે તે સમયે ફોરેસ્ટ બીટગાર્ડ નું ગ્રાઉન્ડ પાસ કરેલું ત્યારે 100 વ્યક્તિઓમાંથી આઈ થિંક 5 કે 7 વ્યક્તિઓ હતા એવા હતા કે જેને સંપૂર્ણ ગ્રાઉન્ડ પાસ કરેલું હતું. તો ફોરેસ્ટ ની ભરતીમાં એક અવકાશ સારો છે, વધારે છે કે ફિઝિકલ જે ટેસ્ટ છે એમાં તમે વધારે ફોકસ કરો તો ત્યાં બહુ ફાયદો છે, કેમ કે થોડુંક આ ગ્રાઉન્ડ ટફ પડે બટ એટલું તો ટફ નથી જ કે કંઈ થઈ ના શકે. તો અત્યારથી જ આના માટે પ્રયત્ન કરતા રહો, અલગથી જે બધી ઇવેન્ટ છે એના માટે ટાઈમ મુજબ અને થોડુંક હું એલિજેબલ થઈ જાઉં, ફિટ થઈ જાઉં, પેરામીટર્સને આંબી શકું ત્યારે હું આના માટે પ્રેક્ટિકલ વિડીયો પણ આપીશ. તો બસ રોજ તમારી રૂટીન લાઈફને એક્ટિવ રાખો, આ બાબતને ધ્યાનમાં રાખો, દિવસ દરમિયાન પણ થોડું થોડું વર્ક કરતા રહીએ તો સરળતાથી બધું હાંસલ થાય એમ છે. બધાને હાર્ટલી ઓલ ધ બેસ્ટ.